સૌ સાથે મળીને ગાથા બોલીશું. સ્ત્રીણાં સતાનિ સતસો જનયંતિ પુત્રાન્ નાન્યાસુતં ત્વદુપમં જનની પ્રસૂતા સર્વાદિશો દધતિ ભાનિ સહસ્રરશ્મિ પ્રાચ્યેવ દિક્ જનયતિ સુજાલમ. નક્ષત્રોને ધારણ કરે એવી તો અનેક દિશાઓ છે, બધી દિશાઓ છે, પરંતુ દેદીપ્યમાન કિરણો વાળા એવા સૂર્યને ધારણ કરે, સૂર્યને જન્મ આપે એવી એકમાત્ર કઈ દિશા? તો કે પૂર્વ દિશા. એક પૂર્વ દિશાની તાકાત છે કે જે સૂર્યને જન્મ આપી શકે છે આ ધરતી ઉપર. મનુષ્ય જન્મની પ્રાપ્તિ કરવા કેટલાય બધા ભવોના પુણ્ય સંચિત થાય, પુણ્ય ભેગા થાય ત્યારે આપણને મનુષ્ય જન્મ મળે છે, જૈન ધર્મ મળે છે. બાકી આપણે તિર્યંશ ગતિની અંદર ને બીજી ગતિની અંદર, નરક ગતિની અંદર ક્યાંય ને ક્યાંય રખડતા ભટકતા હોઈએ છીએ, ત્યાં આપણી જોડે બુદ્ધિ નથી, વિવેક નથી. લોકો કેમ આપણે કરવું પડે છે, આપણે આપણી ઈચ્છા મુજબનું કશું કરી શકતા નથી. મનુષ્ય જન્મ એવો છે કે અત્યારના આપણી ઈચ્છા થઈ કે મારે સામે જવું છે, આપણે સામે જઈ શકીએ ચાલીને, મારે આ ખાવું છે તો આપણે ખાઈ શકીએ, ઈચ્છા મુજબનું જીવન જીવી શકીએ એવી આ મનુષ્ય ગતિ. તો કહે છે કે મનુષ્ય જન્મની પ્રાપ્તિ કરવા પણ ઘણા બધા ભવોનું પુણ્ય કામ કરતું હોય છે. જ્યારે જે પરમાત્માની માતા છે એ બનવાનું પુણ્ય કેટલું પ્રચંડ હશે, જ્યારે પરમાત્મા આટલા બધા ઉત્કૃષ્ટ પુણ્યશાળી છે તો એને ધારણ કરવા વાળી એવી આ માતા, એ રત્નકુક્ષી માતા, એ કેટલી બધી પુણ્યશાળી હશે કે જે ત્રણે લોકમાં જે અજવાળું કરવા વાળા છે, ત્રણ લોકની ઉપર જે ઉપકાર કરનારા છે, ત્રણ લોકના જે નાથ છે, અને જેના પૃથ્વી ઉપર આવવાથી 14 રાજલોકની અંદર આનંદ વ્યાપ્ત થાય છે, એવા આત્માને કુક્ષીની અંદર ધારણ કરવાનો એટલે કેવું પ્રચંડ પુણ્ય કહેવાય હે, પ્રચંડ પુણ્ય કહેવાય. પરમાત્માની તો પૂજા થાય થાય, પણ ભગવાનની માતાનું પણ પૂજન થાય. અરહત મહાપૂજનની અંદર પરમાત્માની માતાનું પૂજન, પંચકલ્યાણની પૂજાની અંદર શું લખ્યું ખબર છે? માતાને શું કીધું? પ્રભુ માતા તું જગતની માતા, જગદીપકને ધરનારી. કે પરમાત્માની માતા તો ખરી જ તું, પણ આ ત્રણ જગતની માતા છે હે માતા. કારણ કે ત્રણ લોકની અંદર જે દીપક સમાન છે, દીવો છે, ખૂણે ખાંચરે જઈને પણ અજવાળું પ્રગટ કરે છે, બધું દેખાડે છે, દર્શન કરાવે છે, જ્ઞાન કરાવે છે, એને ધારણ કરનારી માતા એટલે તું પણ આ જગતની માતા છે સખી. આ જ અનુપમ દિવાળી. જ્યારે વાતાવરણ આવું થાય ત્યારે દિવાળી. આપણી દિવાળી ક્યારે થાય? ઘરમાં દિવાળી થાય, હોળી થાય, ઘરની હોળીથી બચવા અહીંયા આવો છો હે? ઘરમાં હોળી થાય છે, સાચું બોલજો, નહીં તો પછી અહીંયા બુકિંગ કરાવી દે બધાનું. ઘરમાં હોળી થતી હોય તો જ તમને અહીંયા આવવાનું ગમે, તો જ દિવાળી દીપાવવાનું ગમે, તો જ દિવાળી મનાવવાનું ગમે. બાકી ઘણા બધા ઘરમાં સારી રીતે આરામથી પોડી ગયા હોય આ સમયની અંદર, સવારે ગુરુદેવે એવો સમય રાખ્યો છે ને 7 થી 8, જે લોકો જાગૃત અવસ્થામાં હોય ને એ જ આવે છે, અને સાચી અંદરથી તલસ લાગી છે એ જ લોકો અહીંયા આવે. બાકી પહેલેથી જે કુંભકરણ વાળા, નિંદ્રા વાળા છે એ લોકો શું કરે? આરામથી પોડી જાય. આ જે વાતો છે ને, પરમાત્માનું આટલું બધું મહિમા શેના માટે છે? રત્નકુક્ષી માતાનો મહિમા આટલો બધો શેના માટે છે? પ્રભુ વર્ધમાન કુમાર તરીકે જ્યારે તો કુક્ષીમાં આવ્યા છે, ત્રણ જ્ઞાનના ધણી છે, મતિ શ્રુત અને અવધિ જ્ઞાન. એમના જ્ઞાન દ્વારા એમને ખબર પડે છે કે હું હલન ચલન કરીશ ને તો મારી માતાને તકલીફ થશે, દુખાવો થશે. તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, આવા સુંદર મજાના વૈભવ વાળા એ પરમાત્મા પોતાના જ્ઞાનના કારણે શું કરે છે? હલન ચલન બંધ કરી દે છે. મારી માને કષ્ટ નથી આપવું. આ પરમાત્માની અંદરની કરુણા જુઓ, દયા જુઓ. હજી તો જન્મ નથી થયો, પૃથ્વી પર પગ નથી મૂક્યો, અને હજી તો પેટમાં છે, અને દયાનું પાત્ર તો જુઓ કે મારી માતાને દુઃખ ના થવું જોઈએ. હજી મારી માતા કરતા એ શું છે ખબર છે? મારા કારણે બીજા કોઈ જીવને દુઃખ ના થવું જોઈએ, આ ભાવના એમની. સવી જીવ કરું શાસન રસી, જો હોવે મુજ શક્તિ ઈસી, સવી જીવ કરું શાસન રસી.
એટલે બધાને જૈન બનાવી દેવું નહીં. સવિ જીવ કરું શાસન રસીની ભાવના એટલે શું? બધા આખી સૃષ્ટિમાં બધાને જૈન જ બનાવી દો એવું નથી. દરેક આત્માનું કલ્યાણ થાય, એને સાચું જ્ઞાન મળે અને મોક્ષની પ્રાપ્તિ થાય એ ભાવનાની વાત છે. આ તીર્થંકરનો આત્મા માતાની કુક્ષીની અંદર પણ આટલું બધું ડીપ થિંકિંગ, આટલો બધા સુંદર વિચાર કરી શકે કે મારા કારણે બીજા કોઈ જીવને તકલીફ ના થાય. આ ગુણ અને આ ગુણના કારણે આ માતાને શું કીધું કે તું જગતની માતા, શ્રીનામ સતાની સતસો જનયંતિ પુત્રાન, કે દુનિયાની અંદર અનેક સ્ત્રીઓ પુત્રને જન્મ આપે છે, સંતાનને જન્મ આપે છે, પરંતુ તારા જેવો જે કુળ દીપક છે, જે ત્રણ લોકની અંદર નાથ બને છે, લોકોને માર્ગ બતાવે છે, એવી તો માતા એક તું જ છે, રત્નકુક્ષી માતા. અને એના જે પુત્ર પેદા થાય ને એને પુત્ર રત્ન કહેવાય. શું કહેવાય? પુત્ર રત્ન કોને કહેવાય? જે પુત્ર આવો હોય એને પુત્ર રત્ન કહેવાય. ગુણોના કારણે આ આખો પાયો રચાયો છે. ગુણ વૈભવની વાતો છે આ બધી. ગુણ નથી તો કશું જ નથી, તો એની કોઈ પૂજાય નથી. જ્યાં ક્વોલિટી છે ને એની વાત છે. એક વ્યક્તિ સમાજની અંદર લોકોનો હાથ પકડીને એક એક જણને આમ ઉપર લાવે છે તો એ સમાજમાં યાદ રહી જાય છે કે આ વ્યક્તિ હતા ને તો કે અમને બહુ શાંતિ હતી, હવે ગયા ને હવે અમારું ધ્યાન રાખવા વાળું કોઈ નથી. ઘણા બધાને એવું થાય. આખા સમાજનું ધ્યાન રાખતો હોય, પરોપકારના કામ કરતો હોય, જ્યારે જ્યારે સમાજને દેશને જરૂરિયાત પડતી હોય ને પહેલો દોડીને જતો હોય અને પોતાની જાત ઘસી નાખતો હોય, પોતાના પૈસા વાપરી નાખતો હોય. આ બધી નામના મેળવવા માટે નહીં, પણ આ એક ગુણ છે. ગુણ એવો છે ને કે એના માટે તમારે સમય પણ આપવો પડે, તમારી પાસે ધન હોય તો એ પણ ખર્ચવું પડે, અને તો લોકો તમને શું કરે કે ભાઈ આ વ્યક્તિ તો જબરજસ્ત, આના જેવો બીજો કોઈ નહીં. માનવતાનું કામ કરો, તમે દેશનું જોરદાર કામ કરો ને તો સરકાર પણ તમને બોલાવીને શું આપે? પદ્મશ્રી આપે, પદ્મરત્ન એવોર્ડ આપે. શેના માટે આપે છે? તમારી કોઈક ટેલેન્ટથી, તમારી કોઈક પ્રતિભાથી સૃષ્ટિને કંઈક લાભ થયો, તમારી પ્રતિભા એટલી બધી વિકસી કે જેના કારણે દેશને કોઈ લાભ થયો, સમાજને કોઈ લાભ થયો, તમે લોકો માટે કંઈક કાર્ય કર્યું છે, તો એને આખો દેશ બિરદાવે છે, આખો સમાજ બિરદાવે છે, આખો સંઘ બિરદાવે છે કે આ વ્યક્તિએ આવું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે, આપણે એનું બહુમાન કરવું જોઈએ, એની અનુમોદના કરવી જોઈએ. જગતચંદ્ર સુરી મહારાજા ઉદયપુરની અંદર આયડ કરીને ઉદયપુરથી 2 કિલોમીટર દૂર ત્યાં આગળ જગતચંદ્ર સુરી મહારાજાની પ્રતિમા ગુરુમૂર્તિ છે. લગભગ 900-950 વર્ષ પહેલા થઈ ગયા. અને એ જગતચંદ્ર સુરી મહારાજા એ સમયની અંદર ભર બપોરે બળબડતી વૈશાખની ગરમી અને નદીનો પટ હોય ને એની અંદર રેતીમાં કાઉસક ધ્યાને ઊભા છે, સૂર્યની આતાપના લઈ રહ્યા છે. જ્યાં રોટલી મૂકો તો 10 સેકન્ડની અંદર ખાખરો બની જાય એવી ગરમીમાં ઉઘાડા પગ્યા જગતચંદ્ર સુરી મહારાજા સૂર્યની આતાપના લઈ રહ્યા છે, કર્મની નિર્જરા કરી રહ્યા છે. ધોમ ધક્કો તડકો, આચાર્ય ભગવંતની તમે સ્થિરતા જુઓ. એક વ્યક્તિ પેલા સંતને કે તમે રોજ આંખો બંધ કરીને પ્રાર્થના કરો છો, રોજ આંખો બંધ કરીને પ્રાર્થના કરો છો, શું મળ્યું તમને? એટલે સંતે શું કીધું ખબર? તારી દ્રષ્ટિએ જોવા જઈએ તો કઈ નહીં, મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણું બધું. તો કે આવો કેમ જવાબ? કઈ ખબર ના પડી. તમારી જોડે તો કશું જ નથી, તમે તો એવા ને એવા ફકીર છો કે તમારી જોડે તો એ જ ભગવો છે, એ જ જોડી છે, એ જ હાથમાં લાકડી છે, હજી પણ તમે ઘર ઘર ફરીને ભિક્ષા માંગો છો, તમને કોઈક લોટ આપે છે, કોઈ અનાજ આપે છે, આ બધું આપે છે. તો તમને ભગવાને આપ્યું છું, હું તો તમને રોજ પ્રાર્થના કરતા જોઉં છું. તો કે તને કંઈક ના મળે ને તો કે તું ઊંચો નીચો થઈ જાય, અધીર્યો થઈ જાય, તને એમ થાય કે મેં આટલી બધી મહેનત કરીને કેમ ના મળ્યું. પણ કે પરમાત્માની પ્રાર્થના કર્યા પછી મને એટલી ખબર પડી ગઈ, મને એની પ્રાપ્તિ થઈ કે હું કોઈકના ઘરે ભિક્ષા લેવા ગયો હોઉં અને ત્યાંથી ભિક્ષા ના મળે ને તો પણ મને અંદર કંઈ કચવાટ થતો નથી, મારી અંદર સમતા આવી ગઈ, મારી અંદર સંતોષ આવી ગયો. આ જ વસ્તુ જો પહેલા બનતી, જ્યારે મેં પરમાત્માની પ્રાર્થના નથી કરી, હું પરમાત્માને સમજ્યો નતો, એની પહેલા બનતી તો મને પણ તારી જેમ કચવાટ થતો. અત્યારે તમે મોબાઈલની અંદર વોટ્સઅપમાં એક ફોટો ડાઉનલોડ કરવા બટન દબાવો અને તમારું નેટ સ્લો પડે, ફોટો ડાઉનલોડ ના થાય ને, તો તમે એમ જોજો કે કેટલી વાર લાગશે, કેટલી વાર લાગશે.
ફોન ચાર્જિંગ માં મૂકો ને જો અડધો કલાક કલાક માં તમારે બહાર જવાનું હોય ફોન ચાર્જ ના થાય તો તમને એમ થઈ ગયા કે ચાર્જર ખરાબ છે કાં તો મોબાઈલ ખરાબ છે. એટલી બધી અધીરાઈ આવી ગઈ, જમાનો એટલો બધો ફાસ્ટ થઈ ગયો. તમને તમે ઓર્ડર આપો સ્વીગી ઉપર ઝોમેટો ઉપર 30 મિનિટમાં તમને ફૂડ આપી દેશે. એકદમ અધીર્યું બનાવી દીધું માણસને કે બધું ફટાફટ કરી લો, બસ કસાયમાં તમને થોડી બી સ્થિરતા નહીં, ધીરજ નહીં, કઈ નહીં. રિઝલ્ટ ખરાબ આવ્યું, જઈને સીધો આપઘાત કરી નાખો. અલ્યા ભલા માણસ નવેસરથી જન્મ થશે, પહેલું ધોરણ ફરી ભણવું પડશે, દસમામાં પાછો પહોંચીશ ત્યારે એક્ઝામ આવશે. એના કરતા એક વર્ષ જ બગડ્યું છે, ફરી ક્યાં 10-12 વર્ષ બગાડવા. પણ ના વિચારે આ જગતચંદ્રસુરી મહારાજા. આવી રીતે નદીની અંદર કૌશક ધ્યાને ઉભા છે, નદી સુકાઈ ગયેલી અને રેતીનો પટ, રેતી કેટલી ગરમ થઈ હોય. અને ત્યાંથી ઉદયપુરના મહારાજા રથની અંદર નીકળે છે સવારી જોરદાર. એ અને એમનો સારથી બે જણા કોઈ કાર્યમાં માટે ગયા હશે અને રથની ઉપર જે પેલું છત્ર હોય ને એ છત્ર ખસી ગયું. ખસી ગયું ને પવન આવ્યો જોરથી સુસવાટો, છત્ર ખસી ગયું. છત્ર ખસી ગયું એટલે તડકો સીધો મહારાજા ઉપર આવ્યો અને મહારાજાની આંખો અંજાઈ ગઈ. અરે રે આટલો બધો તડકો! એટલે પેલા સારથીને કહે છે, ઓય આ છત્ર સરખું કર. શું કહે છે? છત્ર સરખું કર, તડકો આવે છે. સરખું કર્યું, ફરીથી અશ્વના વેગ પકડ્યો, રથ આગળ વધ્યો. રથ આગળ વધે છે અને થોડીક વાર આગળ જાય છે ને ત્યાં પેલું દ્રશ્ય દેખાય છે કે જગતચંદ્રસુરી મહારાજા ઓળખતા નથી કોણ છે, પણ એક સંત, એક જૈન મહાત્મા એ નદીના પટની અંદર કૌશક ધ્યાને ઉભા છે. આવી રીતના પેલા ઉદયપુરના મહારાજા જુએ છે, અરે કે સહેજ છત્ર ખસ્યું અને મને આટલી બધી તકલીફ થઈ, મારી આંખમાં અજવાળું ગયું, મને સહન ના થયું, મારી ઉપર તડકો પડ્યો, હું બળી ગયો, અને આ મહાત્મા આવી તડકાની ગરમીની અંદર નદીના પટની અંદર જેમાં રોટલી પણ ખાખરો બની જાય શેકાઈને ત્યાં આગળ આટલી બધી વારથી ઉભા છે, આ છે કોણ? આ કઈ અજાયબી છે? કોઈ ચમત્કારી પુરુષ છે? કોઈક મહાપુરુષ છે? આની અંદર એવી તો શું શક્તિ છે? એમના દરબારની અંદર જૈન શ્રેષ્ઠીઓ આવતા હતા તો એ ઉદયપુરના મહારાજા, એમણે વાત કરી જૈન શ્રેષ્ઠીને કે આ મહાત્મા છે કોણ? કે હતા તો જૈન સાધુ, કપડા તો જૈન સાધુના જ હતા એટલે મને ખ્યાલ છે, પણ કે કોણ છે? હું એમને જોઈને ન તો મસ્તક થઈ ગયો છું, ભાવ વિભોર થઈ ગયો છું. આ દરબારની અંદર, આ રાજમહેલની અંદર એમની પધરામણી કરાવી છે, પગલા કરાવવા છે. આ ગુણોના કારણે એક રાજા આ દ્રશ્ય જોઈને, એક ઘટના જોઈને એના મનની અંદર જૈન શાસનની સ્થાપના થાય છે અને એ જૈન શ્રેષ્ઠીઓ એમને કહે છે કે એ તો જગતચંદ્રસુરી મહારાજા છે, બહુ વિદ્વાન, બહુ જ ચારિત્રવાન અને એકદમ સમતાના ધારક, સમતા મૂર્તિ એવા જગતચંદ્રસુરી મહારાજા છે, જેનું આપે દૂરથી દર્શન કર્યું. દૂરથી દર્શન કર્યું અને આ પ્રભાવ, અરે તમે નજીક જશો તો શું થશે? કાયા પલટ કે આત્મ પરિવર્તન? આત્માનું પરિવર્તન થઈ જાય. કોઈ ગુણિયલ પુરુષ, ગુણોનો ભંડાર જ્યારે આપણી નજીકમાં આવીને ઉભો રહે, એની ઓરા ફિલ્ડ એટલું બધું કામ કરતી હોય કે તમે આપોઆપ ચેન્જ થઈ જાઓ, ભલે થોડાક ટાઈમ માટે, પણ તમારામાં પરિવર્તન આવી જાય. ઘણીવાર તમને એવું જોવા મળતું હોય કે એક માણસ એટલો બધો કરોડપતિ છે, સુખી છે, છતાંય તમારી પાસે અહીંયા જાજમ પરાઈને એવી રીતે બેસી જાય ને તમને ખબર એ ના પડે કે આ માણસ પાસે આટલો પૈસો હશે. તમારા મોઢામાંથી એમ નીકળી જાય કે આ માણસ કેટલો બધો ડાઉન ટુ અર્થ, કેટલો જમીન લેવલ પર છે, કોઈ જાતનું અભિમાન નથી એની જોડે, આટલો બધો પૈસો છે, બહાર એની મર્સિડીઝ ગાડી પાર્ક કરી છે, છતાંય તમને ખબર સુધા ના પડે એના એટીટ્યુડ ઉપરથી, એના વ્યવહાર ઉપરથી. ઘણા વ્યક્તિઓ આવા હોય છે. તો આ જગતચંદ્રસુરી મહારાજાને રાજમહેલની અંદર પધરામણી કરાવે છે. વાજતે ગાજતે સુંદર મજાનો ઠાઠ સાથે એ જગતચંદ્રસુરી મહારાજા સામયુ કરવા પૂર્વક એ રાજમહેલની અંદર પ્રવેશ કરે છે અને પેલા ઉદયપુરના મહારાજા એમને પૂછે છે કે ગુરુદેવ, આવી શક્તિ કેવી રીતના? કોઈ દિવ્ય શક્તિ છે? દિવ્ય શક્તિ હોય તો તકલીફ ના થાય, દિવ્ય શક્તિ હોય તો કોઈ કષ્ટ ભોગવવાનું ના થાય, કોઈ ચમત્કાર હોય તો કષ્ટ ભોગવવાનું ના થાય, કોઈ નજરબંધીનો ખેલ હોય તો પોતાને કષ્ટ નથી ભોગવવાનું, પણ સામેવાળાને છેતરવાની વાત છે. પણ આમાંનું કશું આ મહાત્માની અંદર નથી. સીધે સીધી વાત છે, કષ્ટ ભોગવી રહ્યા છે, સહન કરી રહ્યા છે, શેના માટે? કર્મની નિર્જરા માટે,
आत्माने उज्ज्वल बनावा माटे, आत्माना गुण वैभव ने खीलववा माटे, आत्मानी अंदर अनंत शक्ति छे एनु प्रगटीकरण करवा माटे ए महात्मा सहन करी रह्या छे। अने साची रीतना सहन करी रह्या हता ने एटले उदयपुरना महाराजाने हार्ट नी अंदर टच थई गयुं। बाकी बहु बधा जादूगर एमना महेलनी अंदर आवे ने खेल बतावे, खुश करीने जता रहे, એનો કોઈ મિનિંગ નથી, ઉલટા નાય તો ફી લઈને જાય, રાજાનું બહુમાન કરે, ખુશ થાય તો કે ભાઈ લેતો જા કઈનું કઈ, એનું કોઈ મતલબ નહીં, એ ખાલી 5-10 મિનિટ 15 મિનિટનો આનંદ છે, અને આ છે ને આખે આખું જીવન પરિવર્તનનો એક ઘટનાક્રમ ઘટાઈ ગયો। અને એ ઉદયપુરના મહારાજાએ એ દિવસે એમનું બહુમાન કર્યું ગુરુદેવનું, અને બહુમાનમાં શું કર્યું, તપા નામનું એને બિરુદ આપ્યું। એટલું બધી તપસ્વી આત્મા આજની તારીખમાં ઉદયપુરની અંદર, એવું કહેવાય કે કોઈનાથી તપ નથી થતો, તમારે છઠ કરવો છે, અઠ્ઠમ કરવો છે, અઠ્ઠાઈ કરવી છે, ગમે તે તમારે ભીષ્મ તપ કેમ ના કરવું હોય, એકવાર તું જગતચંદ્રસુરી મહારાજાની ગુરુમૂર્તિએ જા, ત્યાં વંદન કર, ત્યાં શ્રીફળ મૂક, ગુરુદેવને વિનંતી કર, પ્રાર્થના કર, તારું તપ અવશ્ય પૂર્ણ થશે। એ વખતના આટલા બધા તપસ્વી મહાત્મા જેના પરમાણુ એ આજની તારીખમાં પણ કામ કરી રહ્યા છે, એ ઉદયપુરના મહારાજાએ એ સમયે આવું અદ્ભુત તપ જોઈને, ઉત્કૃષ્ટ તપ જોઈને એમને તપા નામનું બિરુદ આપ્યું, અને ત્યારથી અમે જે ગચ્છના છીએ ને, તપા ગચ્છ, એ ગચ્છ ત્યાંથી શરૂ થયું। આ તપા ગચ્છની પરંપરાની એક આ હિસ્ટ્રી, આ ઇતિહાસ, સેના કારણે જીન શાસનના ડંકા વાગે છે, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ જેમણે આટલા બધા ઉત્કૃષ્ટ કાર્યો કર્યા, આપણા એવા અનેક ગુરુદેવો ભગવાન મહાવીર સ્વામીની, સુધર્મા સ્વામીની પાટે થઈ ગયા, જેના કારણે સમયે સમયે આ ગુણોના કારણે, ગુણ વૈભવના કારણે આપણા જીન શાસનને એક અલગ દિશા મળી। તો આ પરમાત્માની માતા એક રત્નકુક્ષી માતા છે, ત્રણ જગતની માતા છે, એનું પણ પૂજન કરવાનું, એનું પણ વંદન કરવાનું, કારણ કે જેનો દીકરો દેવેન્દ્રોથી પૂજાતો હોય, નરેન્દ્રોથી પૂજાતો હોય, લોકોથી આમ વંદન કરાતો હોય, સ્તુતિ અને સ્તવના કરાતી હોય, ચારે બાજુ એના વખાણો થતા હોય, જેના આવવાથી સૃષ્ટિ ઉપર આટલી બધી જબરજસ્ત પ્રકારની સમૃદ્ધિ છવાતી હોય, વર્ધમાન હજી તો આવતા પહેલા ચારે બાજુ બધી વસ્તુ અભિવૃદ્ધિ થાય છે, અભિવૃદ્ધિ થાય છે, જેવું નામ એવો ગુણ, જેવો ગુણ એવું નામ, આ ગુણ ઉપરથી નામ પાડવામાં આવતું હતું। એમના આવવાના કારણે શું થયું કે ધન ધાન્ય અને અનેક પ્રકારની અભિવૃદ્ધિ રાજમહેલની અંદર થઈ, આખા રાજ્યમાં થઈ, લોકોને સુખ ચેન મળ્યું, એક આત્માના આવવાથી, એક આત્માના પુણ્યથી, એવા પ્રચંડ પુણ્યશાળી પરમાત્માનો અહીંયા આગળ હજી તો ચ્યવન થયું છે, અને આટલો બધો ફરક પડી ગયો, માટે એમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું। 24 એ 24 તીર્થંકર પરમાત્મા એમના ગુણ જોયા પછી એમના નામની સ્થાપના થઈ, માટે આવા પ્રચંડ પુણ્યશાળી પરમાત્માને જન્મ આપનારી એવી સ્ત્રીનામ સતાની સતસો જનયંતી પુત્રાન નાન્યા સુતમ તદુપમમ જનની પ્રસૂતા, અને કે સર્વ દિશા જે છે ને, બધી દિશાઓ એની અંદર ગ્રહ નક્ષત્ર તારા આ બધું જ પ્રગટ થાય છે, આ બધું જ જન્મ પામે છે, પણ પૂર્વ દિશા જ એક એવી દિશા છે કે જે આ સૂર્યને ધારણ કરી શકે છે, જે સૂર્યને જન્મ આપી શકે છે। સિંહણનું દૂધ હોય ને એના માટે કયું પાત્ર જોઈએ, સોનાનું પાત્ર જોઈએ, લોખંડનું, તાંબાનું, ચાંદીનું કોઈ પાત્ર ના ચાલે, ગુણ વૈભવનો પ્રચંડ પુંજ એને ધારણ કરવા માટે રત્નકુક્ષી માતા જોઈએ, બીજી કોઈ માતા ના ચાલે એના માટે, એના માટે પ્રચંડ પુણ્ય જોઈએ। અને એવા પ્રચંડ પુણ્યશાળી એવા પરમાત્માની માતાને આજે આપણે નતમસ્તક વંદન કરીએ, કે જે સૌથી પહેલાં તો ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી, પણ સૌથી પહેલાં એમની માતાને કેવળ જ્ઞાન થયું, મરુદેવા માતાને કેવળ જ્ઞાનરૂપી ભેટ આપી અને મોક્ષમાં સૌથી પહેલાં મોકલ્યા, એવા મરુદેવા માતાને વંદન, કે હે માતા, તું જગતની માતા હતી તો અમને એક આ પરંપરા મળી, આવો ઉજ્જવલ ઇતિહાસ મળ્યો, જેને સાંભળતા અમે રોમાંચિત થઈ જઈએ છીએ, જેને સાંભળતા અમારા કર્મો ક્ષય થાય છે, જેને સાંભળતા અમારા પુણ્યની અંદર અભિવૃદ્ધિ થાય છે। આટલું કંઈ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કીધું હોય, સંઘની સાક્ષી અમે ઈચ્છામી દુકડમ।